ચૂંટણી સંગ્રામનો નાટકીય ડબે અંત. મતદાન પહેલાં જ ભાજપે લોકસભા બેઠક જીતી. સુરતમાં શનિવારથી શરૂ થયેલા સત્તાના સંગ્રામના હાઈ વોલ્ટેજ પોલિટિકલ ડ્રામાનો સોમવારે બપોરે 2 વાગ્યે અંત આવ્યો છે. સુરત લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર મુકેશ દલાલ બિનહરીફ જીત્યા છે. આ બેઠક પર ઉમેદવારી નોંધાવનાર મુકેશ દલાલ સિવાયના તમામ ઉમેદવારોએ ફોર્મ પાછું ખેંચી લીધું છે, જેથી ઇતિહાસમાં પ્રથમવાર સુરત લોકસભા બેઠક બિનહરીફ જાહેર થઈ છે. બહુજન પાર્ટીના ઉમેદવારના ફોર્મ પરત ખેંચવા અંગે સસ્પેન્સ ચાલી રહ્યું હતું, તેનું પણ આજે સોમવારે બપોરે 2 વાગ્યે અંત આવ્યો છે. બહુજન પાર્ટીના ઉમેદવારે પણ ફોર્મ પરત ખેંચી લીધું છે. હવે આ બેઠક પર ઇલેક્શન નહીં થાય. મુકેશ દલાલ બિનહરીફ વિજેતા ઘોષિત થવાનો રસ્તો સાફ થયો છે. આ અગાઉ બહુજન પાર્ટીના ઉમેદવારે પોલીસ રક્ષણ માંગ્યું હતું. ઉમેદવાર પ્યારેલાલ અને પાર્ટીના પ્રમુખે રવિવારે પોલીસ પ્રોટેક્શનની માંગ કરતો પત્ર સુરત કલેક્ટર અને સુરત પોલીસ કમિશનરને મોકલ્યો હતો. દરમિયાન આજે નાટકીય ઢબે પ્યારેલાલે ઉમેદવારી પાછી ખેંચી લીધી છે. આ સમગ્ર પોલિટિકલ હાઈ વોલ્ટેજ ડ્રામાની શરૂઆત શનિવારે બપોરથી થઈ હતી, જ્યારે સુરત લોકસભા બેઠક પરના કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીના ટેકેદારોએ પોતે કુંભાણીના પત્ર પર સહી નહીં કરી હોવાની એફિડેવિટ કરી હતી. આ એફિડેવિટ બાદ નિલેશ કુંભાણીની ઉમેદવારી રદ થશે તેવી ચર્ચા ઉઠી હતી. 24 કલાકના ડ્રામા બાદ કુંભાણીની ઉમેદવારી ચૂંટણી તંત્ર દ્વારા રદ કરાઈ હતી. કુંભાણીની ઉમેદવારી કેન્સલ થયા બાદ અન્ય ઉમેદવારો પણ ફોર્મ પરત ખેંચી લેશે તેવી ચર્ચા ઉઠી હતી અને ચર્ચા સાચી પડી છે. સુરતની બેઠક પરથી કુલ 15 ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી હતી. બાદમાં ફોર્મ ચકાસણી વખતે 6 ઉમેદવારના ફોર્મ રદ થયા હતા. હવે ચૂંટણી જંગમાં 9 ઉમેદવારોમાંથી ભાજપના ઉમેદવારને બાદ કરતા 8 ઉમેદવારો મેદાનમાં હતા. આ 8માંથી બાકીના 8 ઉમેદવારોએ તેમના નામ પાછા ખેંચી લીધા હતા, જેથી ન સર્જાયો હોય તેવો ઇતિહાસ સર્જાયો છે. લોક પ્રતિનિધિત્વની અધિનિયમ 1951 કલમ 53 પેટા કલમ 2 હેઠળ ચૂંટણીના પરિણામની જાહેરાત કરું છું. ગુજરાત રાજ્યના 24 સુરત લોકસભા સંસદીય મતદાર વિભાગમાંથી લોકસભા માટેની ચૂંટણી સંચાલનના નિયમો 1961 નિયમ 11 પેટા નિયમ 1 સાથે વાંચતા લોક પ્રતિનિધિત્વ અધિનિયમ 1951 કલમ 53 પેટા કલમ 2 જોગવાઈઓના અનુસરણમાં હું જાહેર કરું છું કે ઉપર્યુક્ત મતદાર વિભાગમાંથી તે ગૃહની બેઠકને ભરવા માટે ભારતીય જનતા પાર્ટી દ્વારા સમર્થન અપાયેલ શ્રી મુકેશકુમાર ચંદ્રકાંત દલાલ 84 મહેરનગર સોસાયટી આલિશાન એન્કલેવની પાછળ અડાજન સુરત યોગ્ય રીતે ચૂંટાઈ આવ્યા છે. ઇંગ્લિશમાં એકવાર સૂચિત કરું છું. હૃદયપૂર્વક આભાર માનું છું કે ભારત દેશમાં પહેલું કમા દેશ કે લોકસભા ચુનાવ મેં સબસે પહેલી જીત આપકી હુઈ હૈ ક્યા કહેંગે કિતના ખુશ મેં આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ और आदरणीय हमारे प्रदेश प्रमुख श्री सी आर पाटिल साहब का और हमारे अमित भाई शाह साहब जी पी नड्डा साहब भूपेंद्र पटेल साहब का मैं आभारी हूँ कि इन्होंने मुझ पर विश्वास करके मेरा चयन किया और आज मैं निर्विवाद मैं मेरी चुनाव में मेरी विक्टरी जाहिर की. वो विपक्ष की बात पुरानी है, ये काफ़ी पुरानी हो चुकी है. जब अपनी इच्छा मुजब काम होता है तब लोकतंत्र की हत्या नहीं होती है, अरे अपना इच्छा के विरुद्ध काम होता है तब लोकतंत्र की हत्या हो जाती है. ये तो बहुत पुराना किस्सा है विपक्ष का कांग्रेस का. लोकशाही मार्गे लोकतांत्रिक ढबे मारो विजय थयो छे, केवा वाला कया करे, पर हूँ खरेखर समग्र मारा मतदार वर्गो मारा कार्यकर्ता नो हूँ आभारी. પોતાની ધારણા મુજબનું કામ જયારે થતું હોય છે ત્યારે લોકતંત્ર સારું લાગતું હોય છે,
ને પોતાની ધારણાની વિરુદ્ધ જ્યારે કામ થતું હોય છે ત્યારે લોકતંત્રની હત્યા દેખાય.